નમસ્કાર મિત્રો વિપુલ ઓનલાઈન ટૂટલમાં સૌનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ભારત અને વિશ્વમાં બદલાયેલા કેટલાક નામોના પ્રશ્નોની ચર્ચા કરવાના છે મિત્રો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરશો અને પોતાનું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવશો જે મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર છે નવા જનરલ નોલેજના વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ઉપર ક્લિક કરશો શરૂ કરીએ સવાલ નંબર એક સવાલ નંબર એકમાં નહેરુ સંગ્રહાલયનું નામ બદલીને શું રાખવામાં આવેલું છે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નહેરુ સંગ્રહાલયનું નામ બદલવામાં આવ્યું છે અને નવું નામ રાખવામાં આવેલું છે સવાબનો જવાબ થશે પ્રધાનમંત્રી સંગ્રહાલય ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ થશે પ્રધાનમંત્રી સંગ્રહાલય નામ રાખવામાં આવેલું છે જેની અંદર ભૂતપૂર્વ ભારતના બધા જ વડાપ્રધાનોની માહિતી મૂકવામાં આવેલી છે જેની સ્થાપના ચૌદ નવેમ્બર ઓગણીસો ચોસઠમાં થઈ હતી સવાલ નંબર બે તુર્કી દેશનું નામ બદલી શું રાખવામાં આવ્યું છે જવાબ થશે તુર્કી તુર્કીના રાષ્ટ્રપતિ રિસ્પેપ દ્વારા નામ બદલવામાં આવેલું છે એક યાદ રાખવાનું છે તુર્કીની રાજધાની કઈ છે તો તુર્કીની રાજધાની અંકારા અને આ એવો દેશ છે જે એશિયા અને યુરોપ બંને ખંડમાં વહેંચાયેલો છે નંબર અમદાવાદ ટીમનું નવું નામ શું રાખવામાં આવેલું છે તો જવાબ થશે ઓપ્શન નંબર ડી ગુજરાત ટાઈટન્સ જે અમદાવાદ આઈપીએલનું નામ છે સવાલ નંબર ચાર બાબઈ જે મધ્યપ્રદેશમાં આવેલું છે જેનું નામ બદલી શું રાખવામાં આવેલું છે તો જવાબ થશે માખન નગર જે બાબાઈનું નવું નામ છે મધ્યપ્રદેશમાં સ્થળ આવેલું છે સવાલ નંબર પાંચ શિવપુરી મધ્યપ્રદેશનું નામ બદલી શું રાખવામાં આવેલું છે ફટાફટ મિત્રો ચાર ઓપ્શન તમારી નજર સામે છે જવાબ આવડતો હોય તો વિડીયોને સ્ટોપ કરી પોતાનો જવાબ કોમેન્ટ બોક્સમાં લખશો તો જવાબ થશે ઓપ્શન નંબર સી કુંદેશ્વરધામ જે શિવપુરીનું નવું નામ છે સવાલ નંબર છ લખનૌ આઈપીએલ ટીમનું નામ જણાવો નવું નામ જવાબ થશે ઓપ્શન નંબર બી લખનઉ સુપર જાયન્ટ્સ લખનઉ સુપર જાયન્ટ્સ જે લખનઉ આઈપીએલ તેમનું નવું નામ છે સવાલ નંબર સાત એર એશિયા જે મલેશિયાની એર કંપની છે જેણે પોતાનું કંપનીનું નામ બદલી નવું નામ રાખ્યું તો તે નવું નામ જણાવશો એર એશિયાનું નવું નામ તો જવાબ થશે ઓપ્શન નંબર બી કેપિટલ એ નવું નામ છે અને આ કંપની કયા દેશની છે પૂછે તો મલેશિયા દેશની છે સવાલ નંબર આઠ ઇન્ડોનેશિયાની નવી રાજધાની કઈ છે ઇન્ડોનેશિયાની નવી રાજધાની જવાબ છે નું સંતારા જે ઇન્ડોનેશિયાની નવી રાજધાની છે સવાલ નંબર નવ યસ મ્યુચ્યુઅલ ફંડનું નવું નામ શું રાખવામાં આવ્યું જવાબ છે વ્હાઇટ ઓફ કેપિટલ જે મ્યુચ્યુઅલ ફંડનું યસ મ્યુચ્યુઅલ ફંડનું ફટાફટ વિડીયો લાઇક ન કરી હોય તો પેલા વિડિયોને લાઈક કરો અને ચેનલ ને ભારતીય રેલવે દ્વારા ટ્રેન ગાર્ડનું નામ બદલવામાં આવ્યું અને નવું નામ શું રાખવામાં આવ્યું જણાવશો ટ્રેન ગાર્ડનું નવું નામ જવાબ છે ટ્રેન મેનેજર ટ્રેન ગાર્ડનું નવું નામ છે ટ્રેન મેનેજર સવાલ નંબર અગિયાર કેવડિયા રેલવે સ્ટેશનનું નવું નામ શું રાખવામાં આવ્યું કેવડિયા રેલવે સ્ટેશન જવાબ થશે ઓપ્શન નંબર એ એકતા નગર જે કેવડિયા રેલવે સ્ટેશનનું નવું નામ છે સવાલ નંબર બાર બિહાર મખાનાનું નામ બદલે શું રાખવામાં આવ્યું જવાબ થશે ઓપ્શન નંબર ડી મિથિલા મખાના મિથિલા મખાના જે બિહાર મખાનાનું નવું નામ છે સવાલ નંબર તેર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અંદમાન નિકોબારમાં આવેલ માઉન્ટ હેરિયટનું નામ બદલી શું રાખવામાં આવ્યું માઉન્ટ હેરિયટ ક્યાં આવેલું છે એવું પૂછે તો અંદમાન નિકોબારમાં આવેલું છે જેનું નવું નામ શું રાખવામાં આવ્યું તો જવાબ થશે ઓપ્શન નંબર સી માઉન્ટ મણિપુર જે જૂનું નામ હતું માઉન્ટ હેરિયટ જેનું નવું નામ છે માઉન્ટ મણિપુર સવાલ નંબર ચૌદ જીમ રિઝર્વ રિઝર્વનું નવું નામ શું રાખવામાં આવ્યું જીમ નું નામ બદલવામાં આવ્યું આ ત્રીજી વાર એનું નામ બદલાયું તો જવાબ છે ઓપ્શન નંબર એ રામ ગંગા રાષ્ટ્રીય ઉદ્યાન રામ ગંગા રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો જીમ જૂનું નામ પ્રથમ નામ જણાવજો જીમ કોર્બેટનું સૌ પ્રથમનું નામ શું છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો અને ક્યાં આવ્યો જીમ કોર્બેટ ક્યાં આવ્યો તે પણ જણાવશો સવાલ નંબર પંદર કેન્દ્ર સરકારે મિડ ડે મીલ નું નામ બદલી નાખ્યું અને નવું નામ શું રાખ્યું જણાવશો કોમેન્ટ બોક્સમાં ફટાફટ જોઈએ ઓપ્શન નંબર એ બી સી ડી તો જવાબ થશે ઓપ્શન નંબર સી પીએમ પોષણ યોજના પીએમ પોષણ યોજના જે મિડ ડે મીલ નું નવું નામ છે સવાલ નંબર સોલ ફેસબુક નું નવું નામ શું રાખવામાં આવ્યું તો જવાબ થશે ઓપ્શન નંબર સી મેટા ફેસબુકે પોતાની કંપનીનું નામ બદલી મેટા રાખવામાં આવેલું છે જેની સ્થાપના બે હાજર ચારમાં થઈ હતી અને સીઈઓ પૂછે તો છે નંબર ઉત્તર પ્રદેશમાં આવેલ ફૈજાબાદ રેલવે જંક્શન નું નામ બદલવામાં આવ્યું અને નવું નામ શું રાખવામાં આવ્યું તો જવાબ થશે ઓપ્શન નંબર સી અયોધ્યા કેન્ટ અયોધ્યા કેન્ટ એ રેલવે જંક્શન નું નામ છે અને તેનું જૂનું નામ પૂછે તો ફૈજાબાદ અને ક્યાં આવ્યું છે આ તો ઉત્તર પ્રદેશમાં સવાલ નંબર અઢાર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલવામાં આવ્યું અને નવું નામ શું રાખવામાં આવ્યું બી મેજર મેજર ધ્યાનચંદ ધ્યાનચંદ ખેલ પુરસ્કાર તો પુરસ્કારનું જૂનું નામ પૂછે તો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર ક્યારથી શરૂઆત કરવામાં આવી તો ઈસવીસન ઓગણીસો બાણું થી આ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આપવાની શરૂઆત થઈ હતી અફઘાનિસ્તાન દેશનું નામ બદલવામાં આવ્યું નવું નામ શું રાખવામાં આવ્યું નાખ્યું જવાબ થશે ઇસ્લામિક અફઘાનિસ્તાનની રાજધાની યાદ રાખશો મિત્રો કાબુલ સવાલ નંબર વીસ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આવેલ ક્રેટોર નું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું છે જવાબ થશે ઓપ્શન નંબર બી મેથ્યુ હેન્સન નામ એસ્ટ્રોનોમિકલ દ્વારા ઉત્તર ધ્રુવ પર જનાર તે પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા આ વ્યક્તિ છે મેથ્યુ હેન્સન તે ઉત્તર ધ્રુવ પર જનાર પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા જેના નામ પરથી ચંદ્ર પર આવેલ ક્રેટરનું નામ મેથ્યુ હેન્સન રાખવામાં આવેલું છે આઈ એ યુ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલનું કાર્યાલય પૂછે તો ફ્રાન્સ સવાલ નંબર એકવીસ રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ બદલવામાં આવ્યું અને નવું નામ શું રાખવામાં આવ્યું તો જવાબ છે ઔરંગા રાષ્ટ્રીય ઉદ્યાન સવાલ નંબર બાવીસ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની ઉચ્ચ ન્યાયાલયનું નામ બદલીને શું રાખવામાં આવ્યું જવાબ થશે ઓપ્શન લદ્દાખ ઉચ્ચ ન્યાયાલય જવાબ થશે શ્યામા પ્રસાદ મુખર્જી ટનલ સવાલ નંબર ચોવીસ પંજાબના માહોલી મોહાલી આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમ નું નામ બદલી રાખવામાં આવ્યું જવાબ થશે ઓપ્શન નંબર એ બલવીર સિંહ સિનિયર આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમ મોહલી શબ્દ ત્યાંથી કાઢી નાખવામાં આવ્યો સવાલ નંબર પચીસ રેલવે સુરક્ષા નામ આવ્યું ઓપ્શન નંબર ડી ભારતીય રેલવે સુરક્ષા બલ સેવા સવાલ નંબર છવ્વીસ કઈ રાજ્ય સરકારે ડ્રેગન ફૂડ નું નામ બદલી નાખ્યું અને નવું નામ કમલમ ફૂડ આપવામાં આવ્યું કઈ રાજ્ય સરકારે ડ્રેગનમાંથી નામ કમલમ કર્યું જવાબ થશે ઓપ્શન નંબર સી ગુજરાત રાજ્ય સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ કરવામાં આવેલું છે સવાલ નંબર સત્યાવીસ વ્હીલર દ્વીપનું નામ બદલી શું રાખવામાં આવ્યું જવાબ થશે ઓપ્શન નંબર ડી એપીજે અબ્દુલ કલામ સવાલ નંબર અઠ્યાવીસ હેવલોક દ્વીપનું નામ બદલી શું રાખવામાં આવ્યું જવાબ થશે ઓપ્શન નંબર બી સ્વરાજ દ્વીપ સવાલ નંબર ઓગણત્રીસ નીલ દ્વીપનું નામ બદલી શું રાખવામાં આવ્યું જવાબ થશે ઓપ્શન નંબર એ શહીદ દ્વીપ સવાલ નંબર ત્રીસ લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી ટીવીનું નામ બદલી શું રાખવામાં આવ્યું જવાબ થશે ઓપ્શન નંબર સી સંસદ ટીવી સવાલ નંબર એકત્રીસ જે આપના માટે છે તમારે આનો જવાબ કોમેન્ટ બોક્સમાં લખી આપવાનો છે ઉત્તર પ્રદેશ સરકારે અલીગઢનું નામ બદલી શું રાખવામાં આવ્યું રામપુર શાંતિગઢ હરિગઢ કે ઉત્તરગઢ જવાબ કોમેન્ટ બોક્સમાં લખશો વિડિયોને લાઇક કરશો અને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ